તમને વિડીયોની માહિતી વહેલી તકે મળે અને આ વિડીયો લેક્ચરની પીડીએફ મેળવવા માટે અમારા ટેલિગ્રામ ચેનલમાં જોડાવો કે જેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે અને જો તેમાં એરર આવે તો તમે ટેલિગ્રામમાં એજ્યુકેર સર્ચ મારીને પણ જોડાઈ શકો છો અને અમારી જે ફેસબુક પેજ છે એને પણ લાઈક કરો હવે જે ગયા વખતે જે આન્સર આપ્યા હતા ઘણા મિત્રોએ સારા આન્સર આપ્યા છે તો આ બધા એમના નામ છે અને જે આન્સર આપ્યા છે એ પણ તમે એકવાર વિડિયો પોસ્ટ કરીને જોઈ શકો છો કે જે રાજ્યો છે એના કેપિટલ સી ને ગવર્નરના નામ છે પછી જે પૂછ્યું હતું કે સોઇલ ડે વર્લ્ડ સોઇલ ડે કે ક્યારે ઉજવવામાં આવે છે એની થીમ કઈ છે તો આ બધું તમે વિડીયો પોઝ કરીને જોઈ શકો છો જેથી તમારું પણ રિવિઝન થઈ શકે અને આ બધાની જ રીતે તમે પણ આવી રીતે કમેન્ટ કરી શકો છો હવે અમારી જે અનએકેડેમી અનએકેડેમી છે એપ્લિકેશન કે જેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તો એમાંથી પણ તમે જોડાઈ શકો છો ડેઈલી કરંટ અફેરના વિડીયો મેળવવા માટે અને બીજા પણ મહત્ત્વના લેટેસ્ટ ન્યૂઝ માટે તમે આમાં જોડાઈ શકો છો ફર્સ્ટ ક્વેશ્ચન છે તાજેતરમાં વિશ્વની પ્રથમ રેડિયો જોકી બનનાર રોબોટનું નામ શું છે તો હાલ જ એક જે રોબોટ છે એ વિશ્વની પ્રથમ આર જેને કહેવાય છે એટલે કે રેડિયો જોકી બની છે એ છે રશ્મિ હવે રશ્મિ નામની રોબોટ અહીંયા તમે જોઈ શકો છો આ છે રશ્મિ નામની રોબોટ અને તે વિશ્વની પ્રથમ આર બની છે એટલે કે રેડિયો જોકી અને આ તમે જોઈ શકો છો આ જે રેડ એફએમ છે તો રેડ એફ એમ નાઇન્ટી થ્રી પોઈન્ટ ફાઈવ તેમાં આર જે બની છે જે રોબોટ રશ્મી છે તે રોબોટ રશ્મિ વિશે આપણે વાત કરીએ તો જે રણજીત શ્રીવાસ્તવ છે ઝારખંડના રણજીત શ્રીવાસ્તવ તેના દ્વારા વિકસાવવામાં આવી છે અને અગાઉ પણ આપણે એક બે મહિના પહેલાં કરંટ અફેરમાં પણ જોયું હતું કે આ જે રશ્મી છે રોબોટ એ હિન્દી ઇંગ્લિશ વગેરે ભાષાઓ પણ બોલી શકે છે હવે ઝારખંડના રણજીત જે રણજીતસિંહ છે તેમણે રશ્મિ રેબોટને વિકસાવી છે તો ઝારખંડ વિશે આપણે જોઈ લઈએ ઝારખંડ છે અહીં આવે છે અને એને પશ્ચિમ બંગાળ બિહાર ઉત્તર પ્રદેશ છત્તીસગઢ અને ઓડિશા જેવા રાજ્યો છે એની સરહદે આવેલા છે ઝારખંડ છે એની રાજધાની એ છે રાંચી તથા ઝારખંડના જે સીએમ છે એમનું નામ છે રઘુબર દાસ અને ઝારખંડના જે ગવર્નર છે એમનું નામ છે દ્રૌપદી મુર્મુ નેક્સ્ટ જે હાલમાં કુન્નુર આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું ઉદઘાટન કરવામાં આવ્યું તે કયા રાજ્યમાં આવેલું છે તો હાલ જે કન્નૂર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ છે એનું ઉદઘાટન કરવામાં આવ્યું છે તો એ આ જે આંતરરાષ્ટ્રીય એરપોર્ટ છે એ કેરળમાં આવેલું છે હવે અહીંયા તમે જોઈ શકો છો આ છે કુન્નુર સોરી કન્નુર ઇન્ટરનેશનલ એરપોર્ટ હવે આ કેરળમાં આવેલું છે હાલ એનું ઉદઘાટન કરવામાં આવ્યું છે અને કેરળનું ચોથા નંબરનું આંતરરાષ્ટ્રીય એરપોર્ટ બન્યું છે હવે એનું ઉદઘાટન થયું તેનું ઉદ્ઘાટન કોણે કર્યું છે તો એક તો કેરળના મુખ્યમંત્રી કે જેમનું નામ છે પિનારાઈ વિજયન તેમણે એનું કર્યું છે અને બીજા જે આપણા કેન્દ્ર કેન્દ્રીય મંત્રી છે વાણિજ્ય અને નાગરિક ઉડ્ડયન મંત્રી જેમનું નામ છે સુરેશ પ્રભુ તો આ બંને દ્વારા ઉદઘાટન કરવામાં આવ્યું છે અને આ એરપોર્ટને બનાવવામાં ટોટલ ખર્ચ થયો છે કરોડ રૂપિયાનો કેરળ વિશે આપણે જોઈએ તો દક્ષિણ ભારતમાં આવેલું રાજ્ય કેરળ કર્ણાટક અને તમિલનાડુ રાજ્ય સાથે સરહદ ધરાવે છે અહીંયા લક્ષદ્વીપ આવેલું છે અને આ સાઈડ એ મહાસાગર આવેલો છે આપણો અરેબિયન સી કેરળ વિશે વાત કરીએ તો કેરળના મુખ્યમંત્રી પિનારાય વિજયન પછી કેરળના જે ગવર્નર છે એમનું નામ છે પી સદાશિવ અને કેરળની જે રાજધાની છે એ છે તિરુવનંતપુરમ નેક્સ્ટ છે તાજેતરમાં રણજી ટ્રોફીમાં સૌથી વધારે બેવડી સદી ફટકારનાર ખેલાડી કોણ બન્યો છે તો હાલ જ છે એ રણજી ટ્રોફી રમાઈ રહી છે તો રણજી ટ્રોફીમાં સૌથી વધારે બેવડી સદી ડબલ ટન એટલે કે બેવડી સદી ફટકારનાર ખેલાડી એ પારસ ડોગરા બન્યો છે તમે જોઈ શકો છો આ છે પારસ ડોગરા અમનો જન્મ થયો હતો હિમાચલ પ્રદેશમાં અને રણજી ટ્રોફીમાં પોડુચેરી અથવા તો પોન્ડીચેરી જે યુનિયન ટેરિટરી છે તેના તરફથી રમે છે અને તેમણે ટોટલ આઠ બેવડી સદી સદી ફટકારી છે અને રણજી ટ્રોફીમાં સૌથી વધારે બેવડી સદી ફટકારનાર ખેલાડી બની ગયો છે પારસ ડોગરા પારસ ડોગરા વિશે વાત કરીએ તો ટોટલ આઠ વખત બેવડી સદી ફટકારી છે અને આ અગાઉ જે અભય શર્મા હતા તેમણે સાત બેવડી સદી ફટકારી હતી તો તેમનો રેકોર્ડ તોડ્યો છે અને જેમ વાત કરીએ એમ પોંડિચેરીથી તરફથી રમે છે અને જન્મ હિમાચલ પ્રદેશમાં થયો હતો રણજી ટ્રોફી અત્યારે રમાઈ રહી છે સિઝન છે પંચ્યાસીસમી સીઝન રમાઈ રહી છે બે હજાર અઢાર ઓગણીસ અને નવેમ્બર બે હજાર અઢારથી શરૂ થઈ છે અને ફેબ્રુઆરી બે હજાર ઓગણીસ સુધી રમાશે રણજી ટ્રોફી બે હજાર અઢાર ઓગણીસ વિશે વાત કરીએ તો હવે જે ચોર્યાસીમી સિઝન હતી અગાઉની રણજી ટ્રોફી બે હજાર સત્તર અઢાર તો એમાં કઈ ટીમે વિજેતા થઈ હતી તેનું નામ તમે મને કમેન્ટ બોક્સમાં જણાવો કે આ અગાઉ જે રણજી ટ્રોફી રમાણી હતી તેમાં કઈ ટીમ એ વિજેતા થઈ હતી આ ક્વેશ્ચન પણ એક્ઝામમાં પૂછાઈ ગયો છે જે ગ્રુપ ડીની એક્ઝામ આવી હતી હમણાં એમાં આ ક્વેશ્ચન પૂછાઈ ગયો છે તો તમે કમેન્ટ બોક્સમાં ક્વેશ્ચન જણાવો આનો જવાબ જણાવો નેક્સ્ટ છે આવનારી બેડમિન્ટન પ્રીમિયર લીગની ચોથી સિઝનમાં ગુજરાતની એકમાત્ર ખેલાડી ભાગ લેશે તેનું નામ શું છે તો બાવીસ ડિસેમ્બરના રોજ પ્રીમિયર બેડમિન્ટન લીગ અથવા તો બેડમિન્ટન પ્રીમિયર લીગની ચોથી સિઝન શરૂ શરૂ થઈ શરૂ થવાની છે અને ગુજરાતની જે એકમાત્ર ખેલાડી છે તેમનું નામ છે અનુષ્કા પરીખ અહીંયા તમે ઇમેજમાં જોઈ શકો છો આ છે અનુષ્કા પરીખ કે જે આમાં ગુજરાતની એવી એકમાત્ર ખેલાડી હશે બેડમિન્ટન ખેલાડી કે જે આજે પીબી પીબીએલ છે તેમાં ભાગ લેશે હવે આ બાવીસ ડિસેમ્બરથી ભારતના નવ શહેરોમાં રમાશે જે બેડમિન્ટન પ્રીમિયર લીગ છે તે અને તેમાં જેટલી ટીમો હશે તો એમાં અમદાવાદની એક ટીમ હશે જેમનું નામ હશે અમદાવાદ સ્મેશ માસ્ટર્સ અને અનુષ્કા પરીખ છે અમદાવાદના ખેલાડી છે અને ગુજરાત તરફથી તે રમશે ગુજરાતના એકમાત્ર ખેલાડી એવા કે જે બેડમિન્ટન પ્રીમિયર લીગમાં રમશે નેક્સ્ટ છે તાજેતરમાં ભારતીય રેલવેએ કયા ભગવાન સાથે સંકળાયેલી જગ્યાઓ નિહાળવા માટે ટુરિસ્ટ ટ્રેન લોન્ચ કરી છે તો આપણું જે ઇન્ડિયન રેલવે છે ભારતીય રેલવે તેમણે જે ગૌતમ બુદ્ધ છે ભગવાન બુદ્ધ તેમની સાથે સંકળાયેલી જે ભારતમાં જગ્યાઓ આવેલી છે એને નિહાળવા માટે એક ટુરિસ્ટ ટ્રેન લોન્ચ કરી છે અહીંયા તમે જોઈ શકો છો એમનું નામ છે બુદ્ધિસ્ટ સર્કિટ સ્પેશિયલ ટ્રેન બુદ્ધિસ્ટ સર્કિટ સ્પેશિયલ ટ્રેન નામની આ ટ્રેન છે એ શરૂ કરી છે હવે આનું નામ તો જાણી લીધું બુદ્ધિસ્ટ સર્કિટ ટુરિસ્ટ ટ્રેન અને આ નવી દિલ્હીમાં આવેલા સફદર જંગ રેલવે સ્ટેશન ત્યાંથી લોન્ચ કરવામાં આવી છે અને આ જે ટ્રેન વિશે આપણે જોઈએ તો ટ્રેનની વિશેષતા એવી હશે કે તેમાં ટોટલ બાર કોચ હશે કે જેમાં ઇન્ડિવિજ્યુઅલ લોકર હશે મિની લાઇબ્રેરી હશે કે જેમાં ગૌતમ બુદ્ધને લગતી પુસ્તકો હશે તો તે તે પણ જે ટુરિસ્ટ હોય તે વાંચી શકે એના માટે મિની લાઇબ્રેરી પણ હશે વગેરે જેવું આમાં હશે બાર કોચમાં બીજી વાત કરીએ તો આ ટ્રેન છે એ ભગવાન બુદ્ધ સાથે સંકળાયેલા સ્થળો કે ક્યાં ક્યાં છે બોધ ગયા વારાણસી લુંબીની આવા સ્થળોએ જશે અને છેલ્લે એન્ડ થશે તાજમહેલમાં આગ્રાનો તાજમહેલ છે ત્યાં એનો એન્ડ થશે તો આ પ્રકારે એનો રૂટ હશે અહીંયા તમે જોઈ શકો છો આ પ્રકારે કંઈક ટ્રેન હશે કે જેનું નામ છે બુદ્ધિસ્ટ ટ્રેન બુદ્ધિસ્ટ સર્કિટ ટુરિસ્ટ ટ્રેન હવે ભગવાન બુદ્ધ એટલે કે ગૌતમ બુદ્ધની વાત આવી છે તો તમે મને કમેન્ટ બોક્સમાં જણાવો કે ગૌતમ બુદ્ધ છે એ કયા સમયમાં થઈ ગયા તેમનું બાળપણનું નામ શું હતું અને તેમનું જન્મ અને મૃત્યુ ક્યાં થયું હતું અથવા તો આના સિવાયની પણ તમને વધુ માહિતીની ખબર હોય તો એ પણ તમે કમેન્ટ બોક્સમાં જણાવો નેક્સ્ટ છે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી ઝડપી બસ્સો વિકેટ લેવાનો રેકોર્ડ કોણે કર્યો છે તો હાલ જ જે પાકિસ્તાનના યાસિર શાહ છે તેમણે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી ઝડપી બસ્સો વિકેટ લેવાનો રેકોર્ડ કર્યો છે અહીંયા તમે જોઈ શકો છો આ છે યાસીર શાહ કે જે પાકિસ્તાન તરફથી રમે છે અને બસ્સો વિકેટ લીધી છે તેમણે માત્ર તેત્રીસ મેચમાં તેત્રીસ મેચમાં બસ્સો વિકેટ ઝડપી અને નવો રેકોર્ડ બનાવ્યો છે આ અગાઉ જે રેકોર્ડ હતો એ ઓસ્ટ્રેલિયાના ખેલાડી ક્લેરી ગ્રીમેટના નામે હતો કે જે બ્યાસી વર્ષ જૂનો રેકોર્ડ હતો અને હાલ જ તેમણે તોડ્યો છે યાસીર શાહે તો આ તમારે યાદ રાખવું ભારતની વાત કરીએ તો ભારતના જે ચરણ અશ્વિન એટલે કે આર અશ્વિન છે તેમણે સાડત્રીસ મેચમાં બસો વિકેટ ઝડપી હતી વન લાઈનર વિશે વાત કરીએ તો ફર્સ્ટ છે રણજી ટ્રોફીની મેચ દરમિયાન ગૌતમ ગંભીરને ગાર્ડ ઓફ ઓનર મળ્યો હવે ગૌતમ ગંભીર વિશે આપણે જાણી ગઈ હાલ જ કે તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટના ત્રણેય ફોર્મેટ ટેસ્ટ ટી ટ્વેન્ટી અને વન ડે તેમાંથી નિવૃત્તિ જાહેર કરી છે અને તેઓએ જે રણજી ટ્રોફી હાલ રમાઈ રહી છે તો તેમાં તેમને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું નેક્સ્ટ છે જે ફોર્બ છે કે જે લિસ્ટો બહાર પાડે છે ફોર્બ દ્વારા બહાર પડાયેલ વિશ્વની સો શક્તિશાળી મહિલાઓની યાદીમાં ભારતની ચાર મહિલાઓનો સમાવેશ થયો છે ફોર્બ જે મેગેઝિન છે તે દર વર્ષે કોઈ મહિલાઓ અથવા તો શ્રેષ્ઠ પુરુષ અથવા તો જે શક્તિશાળી બિઝનેસમેન હોય એવી લિસ્ટો બહાર પાડે છે તો હાલ તેમણે સો શક્તિશાળી મહિલા એટલે કે સો પાવરફુલ વુમન ઇનની યાદી બહાર છે છે તેમાં ભારતની ચાર ચાર મહિલાનો સમાવેશ થયો તમે મહિલાઓ જોઈ શકો છો આપણે એમના એક એક પછી નામ પણ જોઈએ તો પહેલા હતા એ હતા કિરણ મજમુદાર શો કે જે બાયકોન છે તેમના ચેરપર્સન છે બીજા છે રોશની મલ્હોત્રા કે જે એચસીએલ કંપની સાથે સંકળાયેલા છે પછી ત્રીજા છે શોભના ભારતીયા કે જે એચટી મીડિયા સાથે સંકળાયેલા છે અને જે ચોથા જે છે પ્રિયંકા ચોપડા આમની તો તમને બધાને ખબર જ હશે કે જેઓ એક બોલીવુડના અભિનેત્રી છે અને હાલે જ તેમના મેરેજ થયા છે હવે આજે સો પાવરફુલ વુમેન અથવા તો શક્તિશાળી મહિલાઓની યાદી બહાર પાડી હતી એમાં પહેલા નંબરે છે એ જર્મની જે જર્મનના ચાન્સલર એમનું નામ છે એન્જેલા માર્કરે પ્રથમ ક્રમે હતા તો આમનું નામ પણ યાદ રાખવું જોઈએ કેમકે એ આઈ એમપી બને છે ફર્સ્ટ નંબર હતા એન્જેલા માર્કર નેક્સ્ટ છે ગુજરાતમાં શહેરો બાદ ગ્રામ્ય વિસ્તારોમાં જમીન બિનખેતી એટલે કે નોન એગ્રીકલ્ચર કરવાની ઓનલાઈન પ્રક્રિયા આઠ ડિસેમ્બરથી શરૂ થઈ હવે આપણે જોયું કે ગુજરાતમાં શહેરોમાં તો હતું કે જે બિનખેતી જમીન કરવી હોય તો એના માટે ઓનલાઈન પ્રક્રિયા હતી પણ એના પછી હવે જે ગ્રામ્ય વિસ્તારો વિસ્તારો છે એમાં પણ જમીન બિનખેતી કરવાની પ્રક્રિયા છે ઓનલાઈન કરવામાં કરવામાં આવી છે અને આઠ ડિસેમ્બરથી એની એ સ્ટાર્ટ થઈ છે હવે આની જે અગાઉ સત્તા હતી એ જિલ્લા પંચાયતની હતી કોઈ માની લો કે કોઈ જમીન છે ગ્રામ્ય વિસ્તારમાં તેમણે તેમને ખેતી જાહેર કરવી છે ખેતી જમીન તરીકે જાહેર કરવી છે તો જિલ્લા પંચાયતની પંચાયત પાસે પાસે એની સત્તા હતી અને એ ઓનલાઈન ન હતી પણ હવે ઓનલાઈન કરવામાં આવી છે તો ઓનલાઈન શા માટે કરવામાં આવી છે તો આપણને બધાને ખબર છે અને જે કોન્સ્ટેબલનું જેમણે ફોર્મ ભર્યું છે તેમને તો ખાસ ખબર છે કે ભ્રષ્ટાચાર વધી ગયો છે એટલા માટે હવે જિલ્લા પંચાયતને નહીં પણ હવે ઓનલાઈન કરવામાં આવી છે જેથી ભ્રષ્ટાચાર ઓછો થાય નેક્સ્ટ છે ફેસબુક ઇન્ડિયાની એમડી રહી ચૂકેલી કીર્તિકા રેડ્ડીને જાપાનની સોફ્ટ દ્વારા સો અબજ ડોલરના વિઝન ફંડ માટે ભાગીદાર બનાવવામાં આવી હવે અહીંયા તમે જોઈ શકો છો આ છે કીર્તિકા રેડ્ડી કે જેઓ જે ફેસબુક ઇન્ડિયા છે તેમના એમડી પણ રહી ચૂક્યા છે અને હાલ જાપાનની સોફ્ટ બેંક છે તેના દ્વારા વિઝન ફંડ તો તેમના સો અબજ ડોલરનું વિઝન ફંડ છે એના માટે પાર્ટનર અથવા તો ભાગીદાર બનાવવામાં આવ્યા છે કીર્તિકા રેડ્ડી તો આમનું નામ તમારે યાદ રાખવું કે જેઓ ફેસબુક ઇન્ડિયાના એમડી પણ રહી ચૂક્યા છે હવે ન્યૂ પેન્શન સ્કીમ એટલે કે એનપીએસમાં કેન્દ્ર સરકારે પોતાના તરફથી ઉમેરાતી રકમમાં વધારો કરી દસ ટકાથી ચૌદ ટકા કરી છે હવે એનપીએસ વિશે વાત કરું તો આ છે ન્યૂ પેન્શન સ્કીમ જેનો ફૂલ ફોર્મ થાય છે ન્યૂ પેન્શન સ્કીમ જેની શરૂઆત થઈ હતી બે હજાર ચારમાં એને લોન્ચ કરવામાં આવી હતી અને હાલ જ જે કેન્દ્ર સરકારે છે એ કેન્દ્ર સરકાર છે આમાં દસ ટકા રકમ રકમ ઉમેરતી હતી પણ એ વધારીને તેને ચૌદ ટકા કરી દેવામાં આવી છે અગાઉ જે કર્મચારી છે એના બેઝિકના દસ ટકા રકમ સામે કેન્દ્ર સરકાર છે દસ ટકા રકમ જમા કરતી એટલે કે કર્મચારી દસ ટકા રકમ જમા કરે એની સામે કેન્દ્ર સરકાર દસ ટકા જમા કરતી પણ હવે કર્મચારી છે દસ ટકા જમા કરશે તો કેન્દ્ર સરકારે ચાર ટકા વધુ એટલે કે ચૌદ ટકા જમા કરશે આ જે એનપીએસ છે ન્યૂ પેન્શન સ્કીમ તેમાં તો એટલે કે ચાર ટકા એમાં વધારો કર્યો છે કેન્દ્ર સરકારે અને આ બે હજાર ચારમાં લોન્ચ કરવામાં આવી હતી બે હજાર ચારમાં લોન્ચ કરવામાં આવી ત્યારે એનો ફાયદો માત્ર કેન્દ્રના જે કર્મચારી હોય સેન્ટ્રલ એમ્પ્લોયી એમને જ ફાયદો એમને લાગતો હતો પણ હવે બે હજાર નવ પછી બધા એમનો ફાયદો લઈ શકશે ન્યૂ પેન્શન સ્કીમ વિશે નેક્સ્ટ છે મેક્સિકોની વેનેસા પોન્સ મિન્સ વર્લ્ડ બે હજાર અઢાર બની છે તો આ જે તમે ઇમેજમાં જોઈ શકો છો આ છે વેનેસા પોન્સ અને જે મેક્સિકોના છે અને હાલ જ મિસ વર્લ્ડ બે હજાર અઢાર બન્યા છે ભારત તરફથી અનુકૃતિ વાસ છે તેમણે ભાગ લીધો હતો મિસ વર્લ્ડ બે હજાર અઢાર માટે પણ દુર્ભાગે તેઓ બની શક્યા ન હતા અને આની ઇવેન્ટ છે ચાઇનામાં યોજાણી હતી હવે તમે મને જવા કમેન્ટ બોક્સમાં જણાવો કે મિસ વર્લ્ડ બે હજાર સત્તર કોણ બન્યા હતા આપણા ભારતના જ છે અને એમનું નામ તમે મને કમેન્ટ બોક્સમાં જણાવો અને બીજો એક પ્રશ્ન તમને પૂછતા બાકી રહી ગયો એ છે આપણે જે રેલવેની વાત કરી હતી તો રેલવે મંત્રી હાલ કોણ છે એ પણ તમે મને કમેન્ટ બોક્સમાં જણાવો મિસ વર્લ્ડ બે હજાર સત્તર અને રેલવે મંત્રી એ બંનેનું નામ તમે મને કમેન્ટ બોક્સમાં જણાવો હવે આ એક મોસ્ટ આઈએમ્પી કરંટ અફેર બને છે કેમ કે આરબીઆઈ છે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા તેમના હાલના જે ગવર્નર હતા ચોવીસમાં ગવર્નર એમનું નામ છે ઉર્જિત પટેલ તો તેમણે હાલ જ રાજીનામું આપ્યું છે અને તેમણે જણાવ્યું છે કે પર્સનલ

ઈસવીસન પૂર્વે પાંચસો ત્રેસઠથી ચારસો ત્યાસી સુધી તેઓ રહ્યા હતા અને તેમનું બાળપણનું નામ હતું એ હતું સિદ્ધાર્થ હતું જન્મ થયો હતો લુંબિનીમાં અને મૃત્યુ થયું હતું કુશીનગરમાં મિસ વર્લ્ડ બે હજાર સત્તર આપણા ભારતની માનુષી છિલ્લર બની હતી હવે જે ગ્યાવકનો ક્વેશ્ચન હતો એમાં આવે છે પાંચ ડિસેમ્બરના રોજ વર્લ્ડ સોઇલ ડે ઉજવવામાં આવે છે આજનો તમારા માટે ક્વેશ્ચન છે હાલમાં ભારતના નવા મુખ્ય આર્થિક સલાહકાર એટલે કે ચીફ ઇકોનોમિક એડવાઇઝર કોણ બન્યા છે અશોક લવાસા સુનિલ અરોરા અરવિંદ સુબ્રમણ્યન કે ક્રિષ્નામૂર્તિ સુબ્રમણ્યન તાનો જવાબ તમે મને કમેન્ટ બોક્સમાં જણાવો અને આ વિડીયોને લાઇક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ ન કર્યો તો અત્યારે સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઇક જરૂર કરો કેમકે તમે લાઇક કરશો તો બીજાને પણ બતાવશે અને બીજાને પણ કરંટ અફેર ડેઈલી કરંટ અફેર મળી રહેશે વિડીયો તમને સારો લાગે તેને શેર કરવાનું ભૂલશો નહીં અને આ વિડીયોની પીડીએફ મેળવવા માટે અમારી ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ શકો છો થેન્ક યુ